છેલ્લા 15 દિવસથી વરસાદી વાતાવરણ છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાવરકુંડલા લાઠી લીલિયા ધારી સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે। ઘઉં સહિતના શિયાળુ પાકમાં બાવઠાના લીધે વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે। ખેડૂતો સર્વે કરી સહાય ચૂકવવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે। कमोसमी वरसाद ने लईने खेडूतोनी माथे दशा बेठी छे। अमरेली जिल्लामां मोटा भागना तालुकामां कमोसमी वरसाद पड्यो छे। खास करीने गईकाले लाठी तालुकाना ग्राम्य विस्तारोमां अनराधार वरसाद पड्यो तो धोधमार वरसाद पड्यो तो तेने लईने खेडूतोनो जे पाक छे तेने व्यापक प्रमाणमां नुकसान छे। आपणी साथे एक खेडूत छे, तेमने पूछीए के आपनुं नाम शुं, आपे केटला वीघानी जमीन छे, शुं वावेतर कर्युं हतुं, केवी नुकसानी, शुं कहो? मारुं नाम दिनेशभाई भीमजीभाई ससाणी, પિંગોળા ગામનો વતની છું અને મેં આજે 25 વીઘાનું ઘઉંનું વાવેતર કરેલું હતું। એમાં ખરેખર આ સતત 8 દિવસથી વરસાદી માહોલ હોય અને અવરનવર વરસાદ પડે છે અને કરા પડે, તેનાથી બોળા પ્રમાણમાં ઘઉંના પાકને ઊભા પાકને નુકસાન થયેલું હોય છે। તેથી જીશવીના માધ્યમથી અમારે સરકારને કહેવાનું છે કે તત્કાલ સર્વે કરવી અને ખેડૂતોને જે કાંઈ સહાય મળવા પાત્ર હોય તે સુકે એવી અમારી સરકારને વિનંતી છે। 20 વીઘાના મારે ઘઉં જ હતા અને ધાણા હતા, અથવા એ અંધુત અત્યારે પવનની લીધે ઉડી શક્યો છે અને નુકસાનનો કોઈ માપ જ નથી, એટલું નુકસાન થયું છે। માથે ઓઢીને રોવાનો વારો આવી ગયો છે। હવે આમાં કરવાનું શું અમારે? તો અમને સરકાર માન્ય અમને સહાય થોડીક મળે। 5 વીઘાના એમાં બહુ નુકસાન થયું છે। પછી સણ્યા હતા એમાં પણ નુકસાન થયું છે। આ અઠવાડિયા હતા વરસાદ આવે છે એટલે પાક બધો નિષ્ફળ ગયેલો છે, બહુ નુકસાની છે। અમારે સરકાર પણ એવી નિર્ણય કરે કે ખેડૂતને વળતર આપે, નુકસાન બહુ થયેલું છે। ખેડૂત બિચારો મહેનત કરે, કેવડી કાળી મજૂરી કરે છે, તો એને વળતર આપે તો સારું એમ, એવી અમારી માંગ છે ખેડૂતો। અમારા ખેતરને સતત આજ 5-6 દિવસથી વરસાદ વરસે છે, ઘઉંનું સણ્યા વાવેતર ખૂબ જ નુકસાન છે, તો સરકારશ્રીને હું વિનંતી કરું કે અમને કંઈક એવો લાભ મળે એવી અમારી વિનંતી છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।